नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण सात विषय विज्ञान पाठ नंबर 12 वनस्पति में प्रजनन आ मित्रों आगे बढ़ो अभ्यास करें। मित्रों गया भाग की अंदर आप स्त्री केसर और पू केसर विषय समझी गया, तो फरी याद कर लीजिए कि जो पू केसर है पू केसर भागों क्या आकृति में मित्रों अपने दौरिया था क्या पराशय तंतु बराबर ने जे जासूदनु फूल तो एम जो वच्चेना भागे आवेला छे आसपास तंतु आवेला छे अने वच्चेना भागे जे मोटो एक तंतु होय छे मोटो एक भाग होय छे जाड़ो जे आसानीथी कदाच तमने जोवा मळशे नहीं स्त्री केसर अने जेनी अंदर परागासन अंडको जासूदनी आकृतिओ दोरेली छे एनी अंदर आ वच्चेनो जे तंतु छे वच्चेनो जे
बरागासन એટલે કે કુકેસરમાંથી સ્ત્રી કેસર પર આ વહન કરવાની જે પદ્ધતિ છે આ વહન કરવાનું જે કામ છે એને કહેવાય છે પરાગ નયન શું કહેવાય છે મિત્રો પરાગ નયન કહેવાય છે આ ક્રિયાને શું કહેવાય પરાગ નયન ફરી એકવાર સમજી લઈએ કે પરાગ રજનું પરાગાશયમાંથી પરાગાસન તરફ વહન પરાગાશય જ્યારે આ પરાગરજ પરાગાશય પર રહેલી પરાગરજ એ ત્યાંથી ઉડીને જો એના એ જ ફૂલના પરાગાશય પર બેસે એટલે કે અહીંયાથી ક્યાં આવશે અહીંયા બરાબર ત્યાંથી અહીંયા આવે એના એ જ ફૂલ પર બેસે તો તમે એ ક્રિયાને શું કહેશો તો કે સ્વ પરાગ નયન ફરી એકવાર સમજી લઈએ કે એક જ ફૂલનું જે પરાગાશન છે એમાંથી પરાગરજ ઉડીને એ જ ફૂલના પરાગાશન પર બેસે તો શું કહેવાશે એને સ્વ પરાગનયન કહેવાશે જો અહીંની પરાગરજ ઉડીને બીજા ફૂલના પરાગાશન પર બેસે એક ફૂલમાંથી પરાગરજ ઉડીને બીજા ફૂલના પરાગાશન પર બેસે તો તેને શું કહેવાય મિત્રો પર પરાગનયન બરાબર આ એના જ ફૂલ ઉપર થાય છે માટે સ્વ અને આ બીજા ફૂલ ઉપર થાય છે માટે પર બરાબર ફરી એકવાર સમજી લઈએ પરાગનયન એટલે શું મિત્રો તો કે પરાગરજનું પરાગાશયમાંથી પરાગાશન તરફનું વહન એને કહેવાય પરાગનયન તો અહીંયા મિત્રો આ પરાગનયનનો જે ટોપિક હતો એ પૂરો થાય છે તમારી પુસ્તકમાં પણ આવી આ કુજ દ્વારા સમજાયેલું છે અને અહીંયા પરાગનયનની વ્યાખ્યા પણ મેં લખેલી છે જેના બે ભાગ છે સ્વપરાગનયન પરપરાગનયન સ્વપરાગનયન કોને કહેવાય મિત્રો તો એ જ ફૂલનો પરાગરજ જો પરાગાશયમાંથી એ જ ફૂલના પરાગાશન પર બેસે તો એને સ્વપરાગનયન કહેવાય અને જો બીજા ફૂલ પર જઈને બેસે તો પરપરાગનયન કહેવાય મિત્રો આ પરાગરજ જે છે એ ઉડીને જાય છે કે કેવી રીતે વહન પામે છે તો મિત્રો પરાગરજ એ એકદમ હલકી હોય છે એ મુક્ત થઈને હવા દ્વારા પણ વહન પામે ક્યાં તો પછી એના પર મધમાખી કે પતંગિયું આવા જે જીવજંતુઓ બેઠા હોય છે એ એને અહીંયા બેઠા હોય તો તેના પગ ઉપર રથ ચોંટી જાય છે હવે એ ઉડીને એના પરાગાશન પર બેસે તો ત્યાં એનું વહન થશે જો બીજા ફૂલના પરાગાશન પર બેસે તો અહીંથી અહીંયા એનું વહન થયું તો આ રીતે એનું વહન થતું હોય છે તો અહીંયા મિત્રો આ ટોપિક પૂરો થાય છે હવે આનાથી આગળ શું વહન પામી ગયું મિત્રો હવે પ્રજનન થવા માટે ખાલી આ પરાગાશન પર આવીને બેસી રહી એટલે પૂરું ના મિત્રો એનાથી આગળ પણ કંઈ ક્રિયા છે તો આ